નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત આ પ્રકરણના ત્રીજા ભાગમાં મળી રહ્યા છીએ. આ ભાગમાં મિત્રો આપણે સ્વાધ્યાય 3.3 સુધીના બધા જ મુદ્દાની સમજ અને સ્વાધ્યાય 3.3ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ, તો ખૂબ જ મજા આવશે. તો ચાલો મિત્રો વિડીયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. અહીંયા આપણે આ 3.3ની અગાઉ વિભાજ્યતાની ચાવીઓ, સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ એટલે કે ડિવિઝિબિલિટી ઓફ નંબર્સ આ વિશે શીખવાનું છે. મિત્રો આ અગાઉ પણ તમે આ ચાવીઓ વિશે થોડું ઘણું શીખ્યા જ છો, પણ હવે તમારે આ સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ ખાસ યાદ રાખી અને એને શીખવાની છે. ચાલો જોઈએ. તો અહીંયા છે 10ની વિભાજ્યતાની ચાવી, સૌથી સહેલી 10ની વિભાજ્યતાની ચાવી. એમાં તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક શૂન્ય હોય તો તેને 10 વડે ભાગી શકાય છે. માત્ર એકમનો અંક જોવાનો છે, જો 0 હોય મતલબ એને 10 વડે ભાગી શકાય છે. ત્યારબાદ 5ની વિભાજ્યતાની ચાવી, તો એ પણ એના જેવી જ સરળ છે કે જે સંખ્યાના એકમના અંકના સ્થાન પર 0 અથવા 5 હોય, અહીંયા એક અંક ઉમેરાયો છે, 0 અથવા 5 હોય તેને જ 5 વડે ભાગી શકાય છે. બરાબર, આ ચાવીઓ મિત્રો તમારે ખૂબ જ યાદ રાખવાની છે. આગળ છે 2ની વિભાજ્યતાની ચાવી, કે જે સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6 કે 8 આમાંથી કોઈ પણ એક હોય તો તે સંખ્યાઓને જ 2 વડે ભાગી શકાય છે. અહીંયા બીજો અર્થ એ પણ થાય કે કોઈ પણ બે કી સંખ્યા હોય તો એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. આ યાદ રાખજો. 3ની વિભાજ્યતાની ચાવી, કે અહીંયા એક જ સરળતા યાદ રાખવાની છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો એ 3નો અવયવી હોય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. મતલબ કે કોઈ પણ સંખ્યા તમને આપી હોય તો એના અંકોનો તમારે સરવાળો કરવાનો છે. હવે જો એ સરવાળો એ 3નો અવયવી હોય તો આખી જ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. આગળ જોઈએ 6ની વિભાજ્યતાની ચાવી, કે જે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય તેવું હોય તો તેને 6 વડે ભાગી શકાય છે. અહીંયા 6ની ચાવીમાં ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા કોઈ પણ સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાતી હોવી જોઈએ. 2 વડે એટલે બેકી સંખ્યા હોય અને 3 વડે એટલે અંકોનો સરવાળો 3નો અવયવી હોય. આ બંને શરત જો પૂરી થતી હશે તેને જ આપણે 6 વડે ભાગી શકીશું. ત્યારબાદ છે 4ની વિભાજ્યતાની ચાવી. હવે છે જે સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય છે. જુઓ, ખાસ સમજો મિત્રો, કોઈ પણ સંખ્યાના દશક અને એકમના અંકો જોવાના છે આપણે, અને એનાથી બનતી સંખ્યાને 4 વડે ભાગવાની છે. જો એને આપણે 4 વડે ભાગી શકીએ તો આખી આખી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. ત્યારબાદ આગળ છે 8ની વિભાજ્યતાની ચાવી. હવે 8ની વિભાજ્યતાની ચાવીમાં શું છે, તો જે સંખ્યાના 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. મતલબ છેલ્લા 3 અંક તમારે જોવાના છે, એ 3 અંકથી બનતી જે સંખ્યા છે એને જો 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. ત્યારબાદ છે 9ની વિભાજ્યતાની ચાવી. 3ની જેમ જ છે અહીંયા પણ, કે જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો પછી તે સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. બરાબર, 3ની જેમ જ 9ની ચાવી છે. ત્યારબાદ છે 11ની વિભાજ્યતાની ચાવી. થોડીક અઘરી પણ જો સમજી જશો તો ખૂબ જ સહેલી. કોઈ પણ સંખ્યાને 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોય અથવા તો 11થી ભાગી શકાય તેવો હોય તે સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. ચાવી પહેલા ખાસ સમજીએ મિત્રો, શું કરવાનું છે, તો એકી અંકોનો જમણી બાજુથી શરૂ કરવાનું અને એકી અંકોનો સરવાળો કરવાનો છે, અને ત્યારબાદ જમણી બાજુથી શરૂ કરી બેકી સ્થાનોએ આવેલા અંકોનો સરવાળો કરવાનો છે તમારે.
સ્થાન જોવાના છે, એકી સ્થાનમાં હોય એ અંકોનો સરવાળો અને ત્યારબાદ બેકી સ્થાનમાં હોય એ અંકોનો સરવાળો. હવે બંનેનો તફાવત એટલે કે એ બે જે જવાબ આવ્યા એની તમારે બાદબાકી કરવાની છે. એ બાદબાકી જો ઝીરો હોય અથવા તો અગિયારથી ભાગી શકાય તેવી સંખ્યા હોય તો તે સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય છે. આ ચાવીઓ આ રીતે લખી અને સમજી ત્યારબાદ મિત્રો તમે દરેક ચાવીના દસ દસ પંદર પંદર ઉદાહરણ લઈ અને એ શક્યતાઓ ચકાસશો ત્યારે તમારે આ ચાવી એકદમ યાદ રહી જશે. એટલે ખાસ એ જોવાનું છે આપણે કે દરેક ચાવીના દસ થી પંદર ઉદાહરણ લઈ અને આપણે એનો ઉપયોગ કરી અને એની ગણતરી કરીએ તો આપણને ખૂબ જ ઝડપથી આ બધી જ ચાવીઓ યાદ રહી જશે. આટલું કર્યા પછી હવે આગળ આપણે સ્વાધ્યાય 3.3 ના પ્રશ્નો તરફ જઈએ છીએ. જો અહીંયા પણ તમે ચાવીઓ પાકી કરી અને પછી જ આ બધા દાખલા કરશો તો તમને ખૂબ જ મજા આવશે. પ્રશ્ન એક છે, અહીંયા જોઈએ કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. બરાબર, તો અહીંયા પહેલું તમારી માટે કરીને આપ્યું છે. હવે આપણે ચાવી યાદ હોય એટલે આનો જવાબ ખૂબ જ ઝડપથી આપી શકીએ. બીજું છે 990, તો 2ની ચાવી, 2ની ચાવી એટલે બેકી સંખ્યા માટે હા આવશે. 3ની ચાવી તો અંકોનો સરવાળો એટલે 9 ને 9 18 થાય, 18 એ 3નો અવયવી છે, 3 6 18 થાય માટે અહીંયા પણ હા આવશે. 4ની ચાવી તો 4ની ચાવી શું હતી, દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 90. બરાબર, તો 90નો આપણે 4 વડે ભાગાકાર કરી શકાય કે કેમ, તો 4 2 8 અને 1 વધે એટલે 10 થાય તો એ ના કરી શકાય માટે અહીંયા ના આવશે. ત્યારબાદ 5 વડે તો એકમના અંકમાં 0 અથવા 5 હોવા જોઈએ, અહીંયા 0 છે માટે હા આવશે. 6ની ચાવી તો 6ની ચાવી શું હતી, 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ, તો તમે જોઈ શકો છો કે આપણી 2 અને 3 માં હા છે માટે 6 માં પણ હા આવશે. 8ની ચાવી તો 8 એટલે 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા, તો 8 વડે ભાગાકાર કરશો તમે તો 8 1 8, 1 વધે 19 બને, 8 2 16 અને છેલ્લે 30 વધે માટે અહીંયા ના આવશે. ત્યારબાદ 9ની ચાવી તો 9ની ચાવી અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાય તેવી સંખ્યા, તો 9 ને 9 18 થાય છે, 18 એ 9 ના ઘડિયામાં આવે 9 વડે ભાગી શકાય માટે અહીંયા હા આવશે. 10ની ચાવી એકમનો અંક 0 હોય તો 0 છે માટે અહીંયા હા આવશે. 11ની ચાવી તો એકી સ્થાનમાં રહેલા અંકો, હવે તમે એકી સ્થાનના અંકો જોશો તો અહીંયા 0 અને 9 છે એનો સરવાળો 9 થાય અને બેકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો એ પણ 9 જ થાય છે, એટલે 9 ઓછા 9 તો એ થશે 0 માટે એને પણ 11 વડે ભાગી શકાય તો અહીંયા હા લખીશું. આ બાબત આગળ પણ આપણે જેમ જેમ દાખલા આવતા જશે એમ ત્યાં સુધીમાં તમારી બધી ચાવી મિત્રો પાકી થઈ જશે. ખાસ વિડીયો આગળ જોવાનું ભૂલશો નહીં, છેક સુધી વિડીયો જોજો મિત્રો. ચાલો જોઈએ 1586. હવે 1586 2 માટે તો 2ની ચાવી છે બેકી સંખ્યા છે માટે હા આવશે. 3ની ચાવી તો અંકોનો સરવાળો 5 ને 1 6, 6 ને 8 14, 14 ને 6 20 માટે 3માં ના આવશે. હવે 4ની ચાવી તો છેલ્લા 2 અંક દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 86. બરાબર, 4 2 8 અને ત્યારબાદ 6 છે માટે નહીં ભાગી શકાય, ના આવશે. 5 તો એકમના સ્થાનમાં 0 અથવા 5 નથી માટે ના. 6ની ચાવી 2 અને 3 બંને વડે તો અહીંયા તમે જોઈ શકો છો હા અને ના છે માટે અહીંયા પણ ના આવશે. 8ની ચાવી તો 8ની ચાવી શું હતી, 100 દશક અને એકમના અંકોથી એટલે 586 છે તો 8 વડે ભાગાકાર કરીશું, 8 7 56 અને પછી 2 વધે 26 બને, એ ના આવશે. પછી 9ની ચાવી તો અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય એટલે કે 1 વત્તા 5 તો 6, 6 ને 8 6 ને 8 14, 14 ને 6 20 સરવાળો થાય છે માટે ના આવશે. 10ની ચાવી એકમનો અંક 0 હોવો જોઈએ માટે ના. અને 11ની ચાવી એકી સ્થાનમાં રહેલા અંકો તો 6 અને 5 એનો સરવાળો 11 થાય, 8 અને 1 9 થાય, 11 માંથી 9 જાય એટલે 2 વધે તફાવત, તો 2 એ 11 વડે વિભાજ્ય નથી માટે અહીંયા પણ ના આવશે. જોયું મિત્રો કેટલું ઝડપથી બધી જ ચાવી યાદ હોય તો આનો આપણે જવાબ આપી શકીએ છીએ. હવે 275 માટે 2ની ચાવી બેકી સંખ્યા નથી માટે ના. ત્યારબાદ 3ની ચાવી તો અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય, 2 ને 7 9, 9 ને 5 14, જે 3નો અવયવી નથી માટે ના.
ચાર માટે દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 75 એટલે 4 × 4 = 3 ચારના ઘડિયામાં 35 નહીં થાય માટે ના, 5 વડે તો એકમના સ્થાનમાં 0 અથવા 5 માટે હા, 6 ની ચાવી તો 2 અને 3 બંનેમાં ના છે માટે અહીંયા પણ ના. ત્યારબાદ 8 ની ચાવી તો 8 વડે તમે જુઓ તો 275 ને ભાગાકાર કરતા 8 × 3 = 24 થાય, 3 વધે 35 બને તો 8 × 5 = 40, 8 × 4 = 32 માટે નહીં થઈ શકે ના. 9 ની ચાવી અંકોનો સરવાળો 2 વત્તા 7 એટલે 9, 9 ને 5 = 14 તો 14 9 ના ઘડિયામાં નથી આવતા માટે ના. 10 ની ચાવી તો એકમના સ્થાનમાં 0 નથી માટે ના. 11 ની ચાવી તો એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો 5 અને 2 = 7 હવે 5 અને 2 = 7 અને બેકી સ્થાન એટલે કે 7 છે, 7 માંથી 7 જાય 0 તો એટલે 11 વડે એને ભાગી શકાય. તો તમે અહીંયા એમને પણ ભાગાકાર કરી જોશો તો પણ ખ્યાલ આવશે 11 × 2 = 22 થાય, 27 માંથી 22 બાદ કરતા 5 વધે એટલે 55 બને, 11 × 5 = 55 બરાબર માટે અહીંયા હા આવશે. હવે એ જ રીતે 6686 જુઓ મિત્રો, હું ફક્ત ચાવીઓનો જ ઉપયોગ કરું છું, જે રીતે હું બોલી બોલીને આ કામ કરું છું તમારે પણ એ જ ઝડપથી કરવાનું છે. ચાલો બેકી સંખ્યા છે માટે 2 વડે હા આવશે, 3 વડે તો અંકોનો સરવાળો કરીએ 6 ને 6 = 12, 12 ને 8 20, 20 ને 6 = 26, 3 ના ઘડિયામાં ના આવે માટે ના. 4 ની ચાવી તો છેલ્લા 2 અંકો 86, 86 ને 4 વડે ભાગાકાર કરો તો 4 × 2 = 8 થાય પણ 6 ને નહીં ભાગી શકાય માટે ના. 5 ની ચાવી એકમના સ્થાનમાં 0 અથવા 5 માટે ના. 6 ની ચાવી 2 અને 3 બંને વડે ફરજિયાત હોવા જોઈએ એ નથી માટે ના. 8 ની ચાવીમાં છે છેલ્લા 3 અંકો 686 બને છે એને 8 વડે ભાગાકાર કરીશું, 88 + 64 અને ત્યારબાદ 4 વધે 46 થાય માટે ના. હવે 9 ની ચાવી તો અંકોનો સરવાળો બરાબર 6 ને 6 = 12 ને 8 = 20 ને 6 = 26 જે 9 ના ઘડિયામાં નથી આવતા માટે ના. 10 ની ચાવી એકમના સ્થાનમાં 0 માટે ના. 11 ની ચાવી તો એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો 6 અને 6 = 12 અને બેકી સ્થાનના અંકો તો 8 ને 6 = 14, 14 માંથી 12 જાય એટલે 2 માટે ના. હવે અહીંયા જોઈએ તો બેકી સંખ્યા છે માટે અહીંયા હા આવશે. જો ગમે તેટલી મોટી સંખ્યા હોય છતાં પણ ચાવીના ઉપયોગથી આપણે તરત જ જવાબ આપી શકીએ છીએ. હવે 3 ની ચાવી તો અંકોનો સરવાળો કરતા 6 ને 3 = 9 ને 9 = 18 ને 2 = 20 ને 21 માટે હા આવશે. 4 વડે તો છેલ્લા 2 અંક જુઓ 10, 4 ના ઘડિયામાં નથી આવતા માટે ના. 5 વડે તો એકમના સ્થાનમાં 0 અથવા 5 માટે હા. 6 વડે તો 6 માં 2 અને 3 બંને વડે ફરજિયાત છે અહીંયા પણ છે એટલે હા. 8 વડે તો 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 210 એ જોઈએ આપણે તો 210 ભાગ્યા 8 કરીએ તો 8 × 2 = 16 હવે 21 માંથી 16 જાય તો 5 વધે 50 8 ના ઘડિયામાં નહીં આવે માટે ના. 9 ની ચાવી તો અંકોનો સરવાળો 9 વડે તો 6 ને 3 = 9 ને 9 = 18 18 ને 2 = 20 20 ને 1 = 21 જે 9 ના ઘડિયામાં આવતા નથી માટે ના. 10 એકમના સ્થાનમાં 0 હોય માટે હા. 11 ની ચાવી તો એકી સ્થાનમાં રહેલા અંકો 0 + 2 + 3 એટલે 5 થશે અને બેકી સ્થાનના અંકો તો 1 + 9 એટલે 10, 10 ને 6 = 16, 16 માંથી 5 જાય તો 11 વધે 11 ભાગ્યા 11 એટલે 1 થાય માટે હા. એ જ રીતે આગળની સંખ્યા જોઈએ મિત્રો તો 2 વડે બેકી સંખ્યા છે માટે હા થશે, 3 વડે તો 3 ની ચાવી અંકોનો સરવાળો ખૂબ જ ઝડપથી કરવાનો મિત્રો, 4 ને 2 = 6, 6 ને 9 એટલે 15, 15 ને 7 = 22, 22 ને 23, 23 ને 4 = 27 જે 3 નો અવયવી છે માટે હા. 4 ની ચાવી તો છેલ્લા 2 અંકો 14, 4 ના ઘડિયામાં નથી આવતા માટે ના. 5 ની ચાવી 0 અથવા 5 એકમના સ્થાનમાં હોવા જોઈએ નથી માટે ના. 6 ની ચાવી તો 6 ની ચાવી 2 અને 3 બંને વડે વિભાજ્ય અહીંયા છે માટે હા. 8 ની ચાવી છેલ્લા 3 અંકો 714 એને આપણે 8 વડે ભાગાકાર કરીએ તો 8 × 7 = 56, 88 × 64, 8 × 9 = 72 થઈ જાય 88 × 64 અને છેલ્લે વધે છે 7 તો અહીંયા પણ ના આવશે. ત્યારબાદ 9 ની ચાવી અંકોનો સરવાળો 4 ને 2 = 6, 9 ને 6 ને 9 એટલે 15, 15 ને 7 = 22 ને 23 ને 4 = 27 9 ના ઘડિયામાં આવે છે માટે હા. ત્યારબાદ 10 ની ચાવી એકમના સ્થાનમાં 0 નથી માટે ના. 11 ની ચાવી એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો 4 વત્તા 7
એટલે 11 ને 2 13 હવે બેકી સ્થાનના અંકોનો સરવાળો 1 વત્તા 9 એટલે 10 10 ને 4 14 તો ભૂલા થયા હતા 13 અને 14 1 વધે છે માટે ના ત્યારબાદ 28 56 તો બેકી સંખ્યા છે એટલે 2 ની ચાવી લાગશે હા 3 ની ચાવી તો સરવાળો કરી જુઓ 2 ને 8 10 10 ને 5 15 15 ને 6 21 માટે હા 21 એ 3 વડે વિભાજ્ય છે માટે હવે 4 ની ચાવી તો છેલ્લા બે અંકો 5 અને 6 એટલે 56 બને છે 14 14 56 થાય માટે હા 5 ની ચાવી 0 અથવા 5 એકમના સ્થાનમાં હોવા જોઈએ નથી માટે ના 6 ની ચાવી છે એ 2 અને 3 બંને વડે વિભાજ્ય તો અહીંયા હા છે માટે અહીંયા પણ હા આવશે 8 ની ચાવી છેલ્લા બે અંકો જે છે છેલ્લા 3 અંક સોરી 8 ની ચાવી છેલ્લા 3 અંક 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા તો 8 વડે ભાગાકાર કરીશું આપણે તો તમે જોઈ શકો છો 8 × 8 થાય 0 5 નહીં ચાલે અહીંયા એટલે 8 × 7 56 માટે અહીંયા હા આવશે ત્યારબાદ 9 ની ચાવી તો અંકોનો સરવાળો 2 વત્તા 8 એટલે 10 10 ને 5 15 15 ને 6 21 માટે ના 10 ની ચાવી તો એકમના સ્થાનમાં 0 હોવા જોઈએ નથી માટે ના 11 ની ચાવી તો એકી સ્થાનમાં રહેલા અંકો 6 અને 8 14 થાય અને બેકી સ્થાનના અંકો 5 અને 2 7 થાય તો 14 માંથી 7 બાદ કરતા 7 જે 11 વડે ભાગાકાર શક્ય નથી માટે ના હવે 30 60 તો બેકી સંખ્યા છે એટલે 2 ની ચાવી લાગશે હા 3 ની ચાવી તો 3 ને 6 9 અંકોનો સરવાળો જે 3 નો અવયવી છે માટે હા 4 ની ચાવી તો છેલ્લા બે અંક 6 અને 0 બરાબર 15 6 60 થાય માટે હા છેલ્લો અંક 5 ની ચાવીમાં એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ છે માટે હા 6 ની ચાવી તો 6 ની ચાવી છે 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવા જોઈએ માટે અહીંયા આવશે હા ત્યારબાદ 8 ની ચાવી છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા બરાબર જે 60 છે માટે ના હવે 9 ની ચાવી તો અંકોનો સરવાળો 9 નો અવયવી હોય તો 3 ને 6 9 એટલે માટે અહીંયા હા આવશે 10 ની ચાવી એકમના સ્થાનમાં 0 માટે હા 11 ની ચાવી તો એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો 0 થાય છે અને બેકી સ્થાનનો સરવાળો થાય છે 9 એ બંનેનો તફાવત થશે 9 જે 11 વડે વિભાજ્ય નથી માટે ના જોયું તમે કેટલું ઝડપથી આપણે આ કામ કરી શકીએ છીએ મિત્રો ચાવી પણ યાદ રહી જશે વારે વારંવારના ઉપયોગથી એટલે આ રીતે કરીશું હવે છે જે સંખ્યા આપી છે 2 વડે તો એકમનો અંક જોવાનો છે બેકી છે ના માટે ના અહીંયા આવશે 3 ની ચાવી તો અંકોનો સરવાળો કરો 4 ને 6 10 10 ને 8 18 18 ને 3 21 ને 9 30 માટે હા આવશે 4 ની ચાવી તો દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 39 બરાબર માટે અહીંયા ના 5 ની ચાવી એકમના સ્થાનમાં 0 અથવા 5 નથી માટે ના 6 ની ચાવી તો 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવા જોઈએ જે નથી માટે ના હવે 8 ની ચાવી છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા 839 બરાબર તો તમે ભાગાકાર કરી જોશો તો અહીંયા પણ ના જ આવશે 9 ની ચાવી અંકોનો સરવાળો 4 ને 6 10 10 ને 8 18 18 ને 3 21 21 ને 9 30 જે 9 ના ઘડિયામાં નથી આવતા માટે ના 10 ની ચાવી એકમના સ્થાનમાં 0 હોવી જોઈએ નથી માટે ના હવે 11 ની ચાવી તો આ ખાસ અહીંયા 11 ની ચાવી તમને યાદ રહી જશે મિત્રો જુઓ એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો 9 વત્તા 8 17 17 વત્તા 0 એટલે 17 જ થાય અને બેકી સ્થાનના અંકોનો સરવાળો 3 ને 6 9 9 ને 4 13 17 માંથી 13 બાદ કરતા 4 મળે માટે અહીંયા ના આવશે 11 વડે વિભાજ્ય નથી માટે બરાબર આ રીતે આટલું તમે જો કરશો તો તમને આ બધી જ ચાવીઓ યાદ રહી જશે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન 2 છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો તો પહેલામાં પહેલી 4 અને 8 ની ચાવી આપણે હમણાં યાદ કરી જ છે ફરીવાર યાદ કરીએ 4 ની ચાવી છે છેલ્લા 2 અંકો એટલે કે દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા એનો જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો અહીંયા આપણે 4 વડે પહેલા જોઈએ સંખ્યાઓ તો 4 વડે વિભાજ્ય સંખ્યાઓમાં એ છે 572 તમે છેલ્લા 2 અંક જુઓ તો દશક અને એકમથી બનતી સંખ્યા છે 72 જે 4 વડે વિભાજ્ય છે 18 6 72 થાય માટે એ આવશે બી માં તમે જુઓ તો 52 તો 13 4 52 થાય એ પણ આવશે સી માટે બંને 0 છે 0 ભાગ્યા 4 0 થાય માટે એ પણ આવશે ડી માટે પણ 0 0 છે એટલે એ પણ ભાગી શકાય છે
ઈ માટે 59, તો એ 59 એ 4 વડે વિભાજ્ય છે કે નહીં? ના, નથી, માટે એ નહીં આવે. એફ જોઈએ તો 60, 15 ચોક 60 થાય છે, તો અહીંયા એફ આવશે. જી 84, બરાબર, તો 84 પણ આવશે, 4 વડે વિભાજ્ય છે, 21 ચોક 84 થાય. હવે એચ માટે જોઈએ તો છેલ્લા બે અંક જુઓ, દશક અને એકમથી બનતી સંખ્યા 72 છે, 18 ચોક 72 થાય, માટે એચ આવશે. આઈ, જેના બંને અંક દશક અને એકમથી બનતી સંખ્યા 00 છે, માટે એ પણ આવશે. અને છેલ્લે છે જે, જેમાં અંકો છે 50, દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 50 છે, જે 4 વડે વિભાજ્ય નથી, માટે આખી સંખ્યા 4 વડે વિભાજ્ય નથી. તો આટલી સંખ્યાઓ એ 4 વડે વિભાજ્ય છે. ત્યારબાદ ફરીથી આપણે 8 વડે વિભાજ્ય સંખ્યાઓ જોઈએ, તો એમાં 8 વડે એ તો 4 વડે આવી ગઈ છે, 572 તમે કરશો. હવે 100 દશક અને એકમના અંકોનો થી બનતી સંખ્યા એને આપણે લેવાની છે. તમે 572 લો તો એ 8 વડે 8 6 56, અને 12 આવે તો 8 ના ઘડિયામાં 12 નો આવે, માટે નહીં થઈ શકે. જો હું ભાગાકાર પણ મૌખિક રીતે જ કરી રહ્યો છું, આની તમારે ટેવ પાડવી પડશે મિત્રો, જેથી ઝડપથી જવાબ મળે. હવે બી છે 352, એમાં 100 દશક ને એકમના અંકોથી બનતી સંખ્યા એ 352 છે, તો તમે 8 વડે ભાગાકાર કરો તો 8 4 32 થાય, 35 માંથી 32 એટલે 3 વધે, ફરીથી પાછા 32, એટલે એને ભાગી શકાય છે, માટે બી આવશે. બરાબર, સી માં એ રીતે જુઓ તો 100 દશક એકમના અંકોથી બનતી સંખ્યા 500 છે, તમે આમ ભાગાકાર કરશો તો 8 6 48, બરાબર, તો એ નહીં આવે. હવે ડી જુઓ તો 100 દશક અને એકમ ત્રણેયમાં 0 છે, એને ભાગી શકાય, માટે ડી આવશે. ઈ માટે જોઈએ 159, હવે એનો ભાગાકાર કરશો તમે તો 8 2 16 થઈ જાય, એટલે 8 1 8, પછી ત્યારબાદ વધે છે 7 અને 79, તો એ પણ નહીં આવે. ત્યારબાદ એફ છે 560, 8 6 56, તો એ આવશે. જી છે 0 84 બને છે, 84 ને આપણે 8 વડે ભાગાકાર કરીએ તો એ પણ નહીં આવે. ત્યારબાદ એચ, જેમાં 72, 8 9 72 થાય છે, માટે એ આવશે. આઈ માં 700 છે, તો આઈ નહીં આવે. હવે આગળ જોઈએ તો અહીંયા જુઓ 2150, બરાબર, એમાં 150 જે છે એ પણ 8 વડે વિભાજ્ય નથી, બરાબર, માટે અહીંયા આટલી સંખ્યાઓ જે 4 વડે અને 8 વડે વિભાજ્ય છે તે અલગ અલગ દર્શાવી છે. ચાવીનો ઉપયોગ કરવાથી મિત્રો ખૂબ જ ઝડપથી જવાબ મળી જશે. આગળ જોઈએ પ્રશ્ન 3 છે, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે 6 વડે વિભાજ્યની ચાવી શું હતી? વેરી ગુડ, જે સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય, એટલે કે એક તો સંખ્યા 2 કી હોવી જોઈએ અને અંકોનો સરવાળો એ 3 નો અવયવી હોવો જોઈએ, આ બંને શરત પૂરી થતી હોય તો જ એ 6 વડે વિભાજ્ય કહેવાશે. ચાલો જોઈએ, એ છે આ સંખ્યા. હવે જુઓ, પહેલા 2 કી સંખ્યા તો છે જ, માટે 2 વડે વિભાજ્ય છે જ, માટે એ આપણે નહીં લખીએ. હવે અંકોનો સરવાળો, તો અંકોનો સરવાળો તમે કરશો તો 2 વત્તા 9 વત્તા 7 વત્તા 1 વત્તા 4 વત્તા 4, જે 27 થાય છે, 27 એ 3 નો અવયવી છે, માટે 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, એટલે 6 વડે પણ વિભાજ્ય છે, માટે એ આવશે. ત્યારબાદ બી જોઈએ તો 1258, હવે એના અંકોનો સરવાળો કરશો તમે જે 16 આવે છે, બરાબર, 2 કી સંખ્યા છે માટે 2 વડે વિભાજ્ય છે, પણ અંકોનો સરવાળો કરતા એ 16 આવે છે, જે 3 નો અવયવી નથી, માટે એ 3 વડે વિભાજ્ય નથી, માટે એ સંખ્યા નહીં આવે, એટલે બી નહીં આવે. હવે સી જોઈએ તો આ સંખ્યા છે, એમાં એ 1 કી સંખ્યા છે, એટલે 2 ની ચાવી લાગશે નહીં, માટે આ સંખ્યા નહીં આવે. ડી જોઈએ, એ પણ 1 કી સંખ્યા છે, માટે ડી પણ નહીં આવે, બંને શરત પૂરી થતી હોવી જોઈએ, બરાબર. ઈ જોઈએ તો જો 2 કી સંખ્યા છે, એટલે એક શરત પૂરી થાય. બીજી ચેક કરીએ તો અંકોનો સરવાળો 20 થાય છે, જે 3 નો અવયવી નથી, માટે એ પણ નહીં આવે, ઈ નહીં આવે. હવે એફ, બરાબર, તો એફ જોઈએ તો 2 કી સંખ્યા છે, 2 ની શરત પૂરી થાય છે, 3 માટે અંકોનો સરવાળો 27 થાય છે, જે 3 નો અવયવી છે, માટે એફ આવશે. ત્યારબાદ જી જુઓ, ખૂબ જ ઝડપથી આપણે 6 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલા સરળતાથી અને કેટલી ઝડપથી શોધી રહ્યા છે મિત્રો,
વિડિયો છેક સુધી જોશો તો આઈ એમ શ્યોર કે તમને બધી જ ચાવીઓ યાદ રહી જશે. હવે છે જી, તો જુઓ બેકી સંખ્યા છે માટે બે વડે વિભાજ્ય છે. હવે ત્રણની ચાવી માટે અંકોનો સરવાળો, તો અંકોનો સરવાળો 30 થાય છે, જે પણ ત્રણ વડે વિભાજ્ય છે માટે જી આવશે. એચ માટે જોઈએ તો એચ માં એકી સંખ્યા છે માટે એચ આવશે નહીં. આઈ તો એ બેકી સંખ્યા છે. હવે અંકોનો સરવાળો જોઈએ ત્રણની ચાવી માટે, જે 21 થાય છે. 21 એ ત્રણનો અવયવી છે માટે બે અને ત્રણ બંને વડે વિભાજ્ય આ સંખ્યા છે. ચાલો ત્યારબાદ જે, તો આ સંખ્યા બેકી છે અને એના અંકોનો સરવાળો જે 23 થાય છે, 23 એ ત્રણના ઘડિયામાં આવતા નથી માટે જે આવશે નહીં. તો આટલી સંખ્યાઓ જે 6 વડે વિભાજ્ય છે, બરાબર. હવે આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન 4 છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. ચાલો જોઈએ 11 ની ચાવી. હવે અહીંયા 11 ની ચાવી આપણી પાકી થવા જઈ રહી છે, વિડીયો જોવાનો ચાલુ રાખશો મિત્રો. ચાલો એ જોઈએ. આ સંખ્યામાં 11 ની ચાવી શું કહે છે? જમણી બાજુથી શરૂ કરવાનું અને આગળ વધતા જવાનું, એમાં એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો. પહેલી શરત એ છે, એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો. તો અહીંયા જોઈએ એ પ્રમાણે 5 વત્તા 4 છે, જે 9 થાય છે. એ જ રીતે બેકી સ્થાનના અંકોનો સરવાળો, એ પણ 9 થાય છે. હવે આ બંનેનો તફાવત એટલે કે 9 - 9 જે 0 થાય છે. તો આપણી 11 ની ચાવીમાં એ જ રીતે હતું કે જે તફાવત છે તે 0 હોવો જોઈએ, અથવા તો 11 નો અવયવી અથવા તો 11 વડે વિભાજ્ય સંખ્યા હોય તો તેને 11 વડે વિભાગી શકાય છે. અહીંયા 0 છે માટે એને 11 વડે ભાગી શકાશે. હવે બી જોઈએ, તો એમાં એ જ રીતે એકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો જે થાય છે 4 - 8 - 1 = 13, બરાબર. એ જ રીતે બેકી સ્થાનના અંકોનો સરવાળો જે થાય છે 2 - 0. જમણી બાજુથી જ શરૂઆત કરીએ છીએ મિત્રો, જોજો ખાસ. તો 2, હવે 13 માંથી 2 જાય તફાવત, તો 11 થાય છે, જે 11 વડે વિભાજ્ય છે માટે બી પણ આવશે. ત્યારબાદ સી, તો સી માટે જોઈએ તો આ સંખ્યામાં એકી સ્થાનના અંકોનો સરવાળો જે છે 5 - 9 - 3 - 7 જે થાય છે 24. એ જ રીતે બેકી સ્થાનના અંકોનો સરવાળો 6 - 8 - 1 જે થાય છે 15. હવે આ બંનેનો તફાવત 9 થાય છે, જે 11 વડે વિભાજ્ય નથી માટે આ સંખ્યા નહીં આવે. ડી જોઈએ, તો એમાં પણ એ જ રીતે એકી સ્થાનમાં અંકોનો સરવાળો જે થાય છે 8 - 3 - 6 - 0 બરાબર 17. એ જ રીતે બેકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો 0 - 9 - 1 - 7 જે 17 થાય છે. 17 - 17 એનો તફાવત હવે લેવાનો છે, જે 0 થાય છે માટે 11 વડે વિભાજ્ય છે. ત્યારબાદ ઈ, તો ઈ સંખ્યામાં તમે જુઓ તો એકી સ્થાનના અંકોનો સરવાળો 1 છે અને બેકી સ્થાનના અંકોનો સરવાળો પણ 1 છે અને એનો તફાવત થશે 0 માટે આ સંખ્યા પણ 11 વડે વિભાજ્ય છે, બરાબર. હવે એફ, તો એફ માટે જોતા એકી સ્થાનના અંકોનો સરવાળો થાય છે 3 - 1 - 0 = 4 અને બેકી સ્થાનના અંકોનો સરવાળો થાય છે 5 - 1 - 9 = 15, બરાબર. હવે આ બંનેનો તફાવત લેતા 15 - 4 = 11 થાય, જે 11 વડે વિભાજ્ય છે માટે આ સંખ્યા પણ 11 વડે વિભાજ્ય છે. તો આ રીતે ચાવીનો ઉપયોગ કરી અને આપણે આટલી સંખ્યાઓ નક્કી કરી છે જે 11 વડે વિભાજ્ય છે. હવે આગળનો પ્રશ્ન 5 જોઈએ મિત્રો. તો નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો, જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. ચાલો જોઈએ 3 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે. જે સંખ્યાના અંકોનો સરવાળો એ 3 નો અવયવી હોય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. આ ચાવીને યાદ રાખીશું. હવે એ જોઈએ, તો અહીંયા ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લીધો છે મિત્રો. ચાલો એ કેવી રીતે નક્કી કરીશું, તો આપણે સૌથી પહેલા અંકોનો સરવાળો કરીશું, જે થાય છે 6 - 7 - 2 - 4 એ 19 થાય છે. હવે અંકોનો સરવાળો જે 3 નો અવયવી હોય, આપણી શરત એ છે, આપણી ચાવી એ કહે છે. હવે 19 માં કેટલા ઉમેરતા ત્યાં એ થશે, તો ખાલી જગ્યામાં સૌથી નાનો અંક, પહેલા સૌથી નાનાની વાત કરીએ,
તો જો ઝીરો નહીં મૂકી શકાય, કારણ કે ઝીરોથી કોઈ સંખ્યા નથી બનતી, તો અહીંયા એક મૂકીએ તો વીસ થાય. બરાબર, જે વીસ સરવાળો થશે તો એ ત્રણ વડે વિભાજ્ય નથી, માટે એક નહીં આવે. બરાબર, તો બે મૂકી જોઈએ તો ઓગણીસ વત્તા બે એટલે એકવીસ થાય, જે ત્રણનો અવયવી છે અને એટલે ત્રણ વડે વિભાજ્ય છે, માટે અહીંયા સૌથી નાનો અંક આવશે, બે આવશે. હવે ખાલી જગ્યામાં સૌથી મોટો અંક મૂકીએ તો જુઓ, સૌથી મોટો નવ અંક લઈએ. બરાબર, તો નવ અંક લઈએ તો ઓગણીસમાં નવ ઉમેરતા એ થશે અઠ્યાવીસ. અઠ્યાવીસ એ ત્રણનો અવયવી નથી. બરાબર, તો ત્રણનો અવયવી નથી માટે નવ નહીં આવે. ચાલો, નવ દૂર થઈ ગયા. હવે આઠ જોઈએ, સૌથી મોટો અંક છે માટે, તો ઓગણીસમાં આઠ ઉમેરતા એ સત્યાવીસ થાય છે, જે ત્રણનો અવયવી છે. તો અહીંયા આપણને સૌથી મોટો અંક પણ મળી ગયો. તેથી આપણે કહી શકીએ કે ભાઈ સૌથી નાનો અંક બે અને સૌથી મોટો અંક આઠ થાય, જેથી આપેલી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય. મતલબ ખાલી જગ્યામાં તમે બે મૂકો અથવા તો આઠ મૂકો તો જે આખી સંખ્યા બને છે એને ત્રણ વડે ભાગી શકાય. હવે બી જોઈએ તો આ સંખ્યામાં પણ એ જ રીતે આપણે અંકોનો સરવાળો પહેલા કરીશું. બરાબર, અંકોનો સરવાળો કરતા ચાર વત્તા સાત વત્તા છ વત્તા પાંચ વત્તા બે જે ચોવીસ થાય છે. હવે તમે જોઈ શકો છો કે ચોવીસ એ તો ત્રણનો અવયવી છે, ત્રણ આઠ ચોવીસ થાય, એટલે સૌથી નાનો અંક તો આપણને સૌથી પહેલા મળી જશે. કે ચોવીસમાં કાંઈ પણ ના ઉમેરીએ, માટે એ જે ખાલી જગ્યા છે એમાં આપણે ઝીરો મૂકી દઈએ તો પણ આખી આખી સંખ્યા એ ત્રણ વડે વિભાજ્ય થાય છે. બરાબર, તો આ નાનો અંક મળી ગયો ઝીરો. હવે એ જ રીતે સૌથી મોટો અંક જે છે એમાં આપણે જો ચોવીસમાં નવ ઉમેરીએ, નવ મૂકીએ, તો એ સરવાળો થશે તેત્રીસ. બરાબર, હવે આ તેત્રીસ જે છે એ ત્રણનો અવયવી છે, અગિયાર ત્રણ તેત્રીસ થાય. બરાબર, તો અહીંયા એ પણ મળી ગયું. તેથી આપણે કહી શકીએ કે સૌથી નાનો અંક ઝીરો અને સૌથી મોટો અંક નવ થાય, જેથી આપેલી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય છે. બરાબર, ચાલો હવે આગળ પ્રશ્ન છ જોઈએ. તો નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં એવો અંક લખો જેથી બનતી સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય. ચાલો હવે મિત્રો, અગિયારની ચાવીનો ઉપયોગ કરવાનો છે. ફરીથી યાદ કરી લઈએ, અગિયારની ચાવી કહે છે જમણી બાજુથી એકી સ્થાનમાં રહેલા અંકો અને બેકી સ્થાનમાં રહેલા અંકોનો સરવાળો, બંનેમાં સરવાળો કરવાનો છે અને એ જે જવાબ આવે એનો તફાવત લેવાનો છે. જો એ ઝીરો અથવા અગિયાર વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા અગિયાર વડે વિભાજ્ય થાય છે. ચાલો જોઈએ, એ છે એમાં આપણે પહેલા લખીશું એકી સ્થાનના અંકોનો સરવાળો જે છે નવ વત્તા ત્રણ વત્તા બે બરાબર ચૌદ થાય છે. એ જ રીતે બેકી સ્થાનના અંકોનો સરવાળો, અહીંયા આપણે ખાલી જગ્યામાં શોધવાનું છે, માટે એ જે ખાલી જગ્યા છે તેને એમને એમ રહેવા દઈશું બેકી સ્થાનમાં છે માટે, તો આઠ વત્તા નવ જે સત્તર થાય છે. હવે આ બંનેનો તફાવત લઈએ, જે સત્તરમાંથી ચૌદ બાદ કરતા ત્રણ મળે છે. હવે અહીંયા એક બાબત ખાસ સમજવાની છે મિત્રો, કે આ ત્રણ જે છે એમાં આપણે આગળ વધવું પડશે, માટે ઉમેરવા પડશે. તો ત્રણમાં એવો કોઈ સંખ્યા ઉમેરવી પડે કે જેથી સરવાળો કરતા મળતો જવાબ અગિયાર વડે વિભાજ્ય હોય. ત્રણમાં આપણે કેટલા ઉમેરીશું તો અગિયાર વડે વિભાજ્ય થશે. વેરી ગુડ, ત્રણમાં આઠ ઉમેરતા બરાબર સરવાળો અગિયાર થાય છે. તો અહીંયા આપણને જવાબ મળે છે કે ભાઈ ખાલી જગ્યામાં તમારે આઠ અંક મૂકવો પડે. બરાબર, જેથી કરીને આખી જે સંખ્યા છે એને આપણે અગિયાર વડે વિભાજ્ય બનાવી શકીએ. તો આ રીતે તમારે કરવાનું છે. આગળ છે બી, તો એમાં પણ એ જ રીતે પહેલા એકી સ્થાનના અંકોનો સરવાળો. તમે જોઈ શકો છો ચાર વત્તા ચાર અને પછી ખાલી જગ્યા છે એટલે એને નહીં આપણે કંઈ કરીએ, તો એ આઠ થાય છે. એ જ રીતે બેકી સ્થાનના અંકોનો સરવાળો જે થાય છે આઠ વત્તા નવ વત્તા આઠ બરાબર પચીસ. બરાબર, ત્યારબાદ આ બંનેનો તફાવત લઈએ તો પચીસમાંથી આઠ બાદ કરતા સત્તર મળે છે. હવે અહીંયા આવે છે સત્તર. તો જુઓ, સત્તરથી આપણે આગળ પણ વધી શકીએ છીએ. તમારે એક બાબત ખાસ યાદ રાખવાની કે જ્યારે ખૂબ નાની સંખ્યા હોય તો એમાં તમારે સરવાળો કરવાનો આવશે. સરવાળો કે બાદબાકી શું કરવું તે આપણે ખાસ ધ્યાન રાખી અને નક્કી કરવાનું છે. અહીંયા બંને વસ્તુ થઈ શકે,
જો 17 થી તમે આગળ વધો તો 18, 19, 20, 21 અને 22 તો 22 એ 11 નો અવયવી છે, આપણે એ જાણીએ છીએ. એ જ રીતે 17 થી પાછળ વધતા, પાછળ ખસીએ આપણે તો 16, 15, 14, 13, 12 અને 11 તો 11 એ 11 નો અવયવી છે. આમ બંને બાજુ તમે કરી શકો છો. તો અહીંયા ચાલો તમને બાદ કરીને બતાવું તો 17 માંથી એવી સંખ્યા બાદ કરવી પડે કે જેથી બાદબાકી કરતા મળતો જવાબ 11 વડે વિભાજ્ય હોય. જો અહીંયા બાદ પણ કરી શકાય અને તમારે ઉમેરવી હોય તો ઉમેરી પણ શકાય, બરાબર. તો એટલે 17 માંથી 6 બાદ કરતા આપણને 11 મળે. એ જ જગ્યાએ જો તમે 17 માં 6 ઉમેરો તો તમને 22 મળશે. આ 11 અને 22 બંને કેવું છે, 11 ના અવયવી છે, 11 વડે વિભાજ્ય સંખ્યાઓ જ છે, બરાબર. તમારો જવાબ તો સેમ જ થશે, બરાબર. એ યાદ રાખવાનું છે ખાસ મિત્રો, તમે બાદ પણ કરી શકો અને તમે ઉમેરી પણ શકો છો, તમારો જવાબ સેમ આવશે. તો અહીંયા 17 માંથી 6 બાદ કરતા 11 મળ્યા, બરાબર. તો તેથી ખાલી જગ્યામાં કયો અંક આવશે, 6 અંક આવશે. તો આમ મિત્રો આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ ખૂબ જ સરસ રીતે સમજી અને એના દાખલા પણ જોયા છે. ચાલો તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી ખૂબ ખૂબ પહોંચાડો મિત્રો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો.